દિયોદર અને લાખણી તાલુકામાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં પાણી ન છોડાતા ખેડૂતો દ્વારા ઉપવાસ આંદોલન કરી રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત બાદ અચાનક સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. પરંતુ ખેડૂતોમાં છવાયેલા આનંદને નર્મદા વિભાગે ગણતરીના કલાકોમાં જ ગાયબ કરી દીધો છે. નર્મદા વિભાગના અધિકારીઓ દ્વારા દિયોદર તાલુકાના જસાલી સોની નવાપુરા ગામમાં ખેડૂતો સાથે બેઠક યોજી પ્રશ્નનું નિવારણ આવે તે માટે પ્રયત્નો કર્યા હતા. અને હેક્ટર દીઠ પાણી માટે ખેડૂતોને 630 રૂપિયા ચૂકવવા જણાવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. આ બાબતે સ્થાનિક ખેડૂત દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે સુજલામ સુફલામ કેનાલમાં પાણી ન છોડતા આ વિસ્તારમાં પાણીના તળ નીચે જઈ રહ્યા છે, જેમાં પિયતની ખેતી થતી નથી, જેના લીધે આ અંગે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી અને યોગ્ય ધોરણે પાણી છોડવાની માંગ કરવામાં આવી હતી. પરંતુ સરકાર દ્વારા પાણી છોડ્યા બાદ હવે ખેડૂતો પાસે હેક્ટર દીઠ 630 રૂપિયા ચૂકવવાનું જણાવતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે અને ખેડૂતોની આ નારાજગી આગામી સમયમાં સરકારને મોટું નુકસાન પહોંચાડી શકે તેમ છે.